અત્યારના સમયે માતા પિતા ઘોડિયામાં જ બાળકના હાથમાં મોબાઈલ પકડાવી દેતા હોય છે, પણ બનાસકાંઠામાં બનેલી આ ઘટનાથી માતા પિતાએ 100% બોધપાઠ લેવો જોઈએ. દીકરીને ઘરમાં સાચવવાવાળું કોઈ વ્યક્તિ ન હોવાથી માતા તેને મોબાઈલ પકડાવી દેતા, પણ મોબાઈલ રમવા આપવાનું કેટલું ભારે પડશે તેનો અંદાજો કદાચ માતાને સપને પણ નહીં આવ્યો હોય. આ મોબાઈલના સતત ઉપયોગથી 2.5 વર્ષની માસૂમ વર્ચ્યુઅલ ઓટિઝમ બીમારીનો ભોગ બની. શું હોય છે વર્ચ્યુઅલ ઓટિઝમ એ જાણીએ. એનો જે નોર્મલ વિકાસ થવો જોઈએ એની ઉંમર પ્રમાણે, એ બાળકનો વિકાસ એની ઉંમરના બાળકો કરતાં ઓછો હતો. માતાની મેઇન ફરિયાદ એ હતી કે બાળકનો જે બુદ્ધિનો વિકાસ છે, જે સમજશક્તિ છે, એ એના 5 વર્ષની ઉંમર પ્રમાણે નથી. બીજું, જે બાળક 5 વર્ષનું બાળક જે રીતે ક્રિયા કરતું હોય છે, જે નોર્મલ રૂટીન એની જે ક્રિયા હોય, એ બાળકનો વિકાસ ઓછો હતો. કે જેમ કે ઘણી વખત બાળકને બીજા બાળક સાથે રમતગમતમાં ઇન્વોલ્વ થવું, કે બીજી કોઈ ભણવાની બાબત હોય તો એમાં એનું ધ્યાન ના રહેવું, સતત એને મોબાઈલ જોવાની ઈચ્છા થવી, અને જો મોબાઈલ ફોન આપવામાં ના આવે તો એનામાં ગુસ્સો આવવો, ચીડિયાપણું રહેવું, એ પ્રકારની તકલીફો જોવા મળી હતી. અમે પછી એ દર્દીનું તપાસ કરી એનો આઈક્યુ ટેસ્ટ કર્યો હતો અમારા જે સાયકોલોજીસ્ટ છે સિવિલ હોસ્પિટલમાં, અને આઈક્યુ ટેસ્ટના આધારે પછી એમાં જે એના પર્સન્ટેજ નીકળ્યા એ મુજબ એને સર્ટિફિકેટ આપવામાં આવ્યું. પાલનપુર સમાજ સુરક્ષા કચેરીમાં માતા નાની બાળકી સાથે આવ્યા હતા, અને આ બાળકી જે ઘડીક સુનમુન બેસી રહેતી અને ઘડીક વારમાં આવેશમાં આવી જતી, તરત બાળકને મોબાઈલ હાથમાં આપી દેતા દરેક માતા પિતા માટે આ બોધપાઠ લેવા જેવો કિસ્સો છે. એ વર્ચ્યુઅલ ઓટિઝમ પ્રકારની બીમારી વિશે પૂછપરછ કરતા એમને એવું કહેવાય કે વધુ પડતા મોબાઈલને કારણે આ થયું હોય એવું એક કારણ જણાઈ આવે, જેથી કરીને એમણે પોતે સ્વીકારેલ કે મારી દીકરી એ મોબાઈલમાં રીલ્સ બનાવતી હતી, એના ફોલોઅર્સ વધુ પડતા હતા અને અમને ગમતું હતું. પરંતુ જ્યારે અમને જે ગમતી વસ્તુ અમારા સામે મુશ્કેલી તરીકે આવી,